હેલો સ્ટુડન્ટ્સ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયમાં ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરીશું આ છે અંક ચાર જેની પ્રવૃત્તિ પહેલી સામગ્રી ગુજરાતીનું પાઠ્યપુસ્તક અને પેન્સિલ તમારે રહેવાની રહેશે અહીં એક નીચે પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે જે તમારી ગુજરાતીની જે ટેક્સ્ટબુક છે તેના પચીસમાં પેજ પરથી લીધેલું છે તો તમારે શું કરવાનું છે તો કે આ ફકરાની અંદર તમારે અલ્પ વિરામ ઉમેરવાના રહેશે બરાબર અલ્પ વિરામ ઉમેરાઈ જાય બધા જ વિરામ ચિહ્નો ઉમેરાઈ જાય ત્યારબાદ તમારે એ ગણી અને અહીં જે તમને કોષ્ટક આપેલું છે એમાં લખવાનું છે તો ચાલો ગણીએ તો વિરામ ચિહ્નમાં જે પહેલું છે બરાબર છે એ ફકરામાં આવતી સંખ્યા કેટલી છે તો કે ચાર પ્રશ્નચિહ્ન તો કે ચાર વાર આવે છે અલ્પ વિરામ સાત વાર કાંશ તો કે એક વાર પછી પૂર્ણ વિરામ છે આઠ વાર ડેશ તો કે એક વાર ઉદ્ગાર ચિહ્ન તો ત્રણ વાર અને ડબલ અવતરણ ચિહ્ન આવે છે પાંચ વાર બરાબર છે તો તમારે આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું રહેશે આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો પ્રવૃત્તિ બે ચાલો વાંચીએ તો સામગ્રી ખાલી તમારે પેન્સિલ લેવાની છે અને અહીં જે પત્ર આપેલો છે એ તમારે વાંચવાનો રહેશે બરાબર છે ચાલો આગળ વધીએ તો સામગ્રી તમારે લેવાની છે પેન્સિલ હવે તમે જે પત્ર વાંચી એની અંદર પત્ર વાંચ્યો એ રીતે તમારે તમારા મિત્રને અથવા તો બહેનપણીને પત્ર લખવાનો રહેશે બરાબર છે પત્રનો વિષય શું છે તો કે તમારા મિત્ર કે બહેનપણીનું ગામ સ્વચ્છ કરવા માટે રાજ્યપાલના હાથે સન્માન થયું છે તો તમારે એને ખુશી વ્યક્ત કરતો પત્ર લખવાનો રહેશે જો તમને જાતે પત્ર લખતા ન ફાવે તો તે જ પત્રમાં તમારી વિગત મૂકીને નીચે આપેલ જગ્યામાં પત્ર લખો ઉપર જે પત્ર આપેલો હતો તેમાં તમારે થોડો ફેરફાર કરી અને અહીં જગ્યા આપેલી છે ત્યાં પત્ર લખવાનો રહેશે ચાલો હવે તમે અહીં એક નમૂનો જોઈ શકો છો દેસાઈ પાર્થ હિંમતપુર ટંકારા અને મોરબી આમાં તમારે તમારું નામ બરાબર છે તમારું ગામ તાલુકો જિલ્લો એ તમારે લખવાનું રહેશે પછી પ્રિય દોસ્ત તમારા મિત્રનું નામ શું છે એ અહીં પાર્થની જગ્યાએ લખી શકો છો કેમ છે મજામાં ને મારી ભગવાનને પ્રાર્થના છે કે તું આવી જ રીતે પ્રગતિ કરતો રહે મને ગઈકાલે સમાચાર મળ્યા કે તે એક ઉત્તમ કાર્ય કર્યું છે તે આપણા ગામમાં સ્વચ્છતાનું કામ કરવામાં તારો મોટો ફાળો આપ્યો હતો તેના માટે રાજ્યપાલ હસ્તે તારું સન્માન થયું છે તે જાણી હું તો ખુશ થઈ ગયો થયેલું એવું કે મેં ઘરે આવી સાંજે સમાચાર જોવા ટીવી શરૂ કર્યું એ જ સમયે મેં તને ટીવી પર જોયો આ દ્રશ્ય જોઈ હું એટલો ખુશ થઈ ગયો કે મારી આંખમાં આંસુ આવી ગયા અમે બધા તને ટીવી પર જોઈને ખુશ થઈ ગયા પપ્પાને હજુ નિવૃત્ત થવામાં બે વર્ષની વાર છે પછી અમે પાછા આપણા ગામ પર રહેવા આવી જવાના છીએ ત્યાં બધાને ખૂબ યાદ યાદી આપજે અને સન્માન મેળવવા બદલ ખૂબ ખૂબ તને અભિનંદન તને પત્ર મળે એટલે તું જવાબ જરૂરથી લખજે તારો મિત્ર અહીં તમારે તમારું નામ લખવાનું રહેશે પ્રવૃત્તિ નંબર ચાર આ જોતા પહેલાં તમારે કયા વિષયના સોલ્યુશનની જરૂર છે એ વિષય અને તમારું ધોરણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે અમે તમને ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરાવી શકીએ આગળ વધીએ તો ચિત્ર વર્ણન કરીએ સામગ્રી તમારે લેવાની છે પેન્સિલ અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કરોડિયાનું ઝાડ પતંગિયા છે કીડીઓ આપેલી છે બરાબર છે એવી જ રીતે તમારે શું કરવાનું છે તો કે તેનું વર્ણન તમારે નીચે આપેલી જગ્યામાં કરવાનું રહેશે તો ચાલો આપણે વર્ણન કરીએ આ ચિત્રમાં આપણને સુંદર પ્રકૃતિ જોવા મળે છે સૂરજમુખીનું ફૂલ જોવા મળે છે તેમાંથી ભમરો છે એ રસપાન કરે છે જમીનમાં ત્રણ કીડી ચાલતી જોવા મળે છે અને તેણે મોંમાં પાંદડા પકડીને રાખેલા છે એવું દેખાય છે પછી એક ડાળની ઉપર ઈયળ ચાલતી હોય તેવું લાગે છે કરોડિયાએ એક ઝાડ બનાવેલ છે તે તેના ઝાડમાં રહે છે બે ગોકળગાય જોવા મળે છે ચિત્રમાં ઘાસ જોવા મળે છે અને એ ઘાસમાં કોઈ જીવજંતુએ પોતાના ઈંડા મૂક્યા હોય તેવું દેખાય છે બે સુંદર પતંગિયા ફૂલની આજુબાજુ ઉડી રહ્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આવી જ રીતે સોલ્યુશન જોવા માટે સ્કાયલેન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ચાલો હવે પ્રવૃત્તિ પાંચ તમા સવાલ અમારા જવાબ તમારા ઓકે સામગ્રી તમારે અહીં લેવાની છે પેન્સિલ હવે પહેલું તમારું નામ શું છે તો અહીં તમારે તમારું નામ લખવાનું છે ચાલો સોલ્યુશન જોઈએ તો મારું નામ અહીં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે તમારું નામ બીજું શું તમને તમારું નામ ગમે છે તો એના જવાબમાં તમને જો તમારું નામ ગમતું હોય તો હા મને મારું નામ ગમે છે અને જો તમને નથી ગમતું તો તમે લખી શકો છો ના મને મારું નામ ગમતું નથી ત્રીજો સવાલ એવું પૂછેલું છે કે તમારું નામ તમને શું રાખેલું હોય તો તમને ગમે તો અહીં તમારું ફેવરિટ નામ લખવાનું રહેશે કે મને મારું નામ આ પાર્થ આપેલું છે ત્યાં તમે તમને ગમતું હોય એ નામ લખજો રાખ્યું હોય તો ગમે ચોથું બકરીને બે આંચળ હોય છે પાંચમું બકરી સિવાય ઘેટી અને ગધેડીને બે આંચળ હોય છે છઠ્ઠું મારા ગામમાં ઊંચામાં ઊંચું ઝાડ લીમડો છે સાતમું અમદાવાદ નામ છુપાયેલ છે અહીં તમને એક શબ્દ આપેલો છે એમાંથી તમારે શહેરનું નામ ગોતવાનું છે હવે એ ગોતાઈ જાય પછી આઠમામાં તમારે તમારા જે ગામ હોય શહેર હોય તમે જ્યાં રહ્યો છો તે તમારે જાતે જ બનાવવાનું રહેશે નવમું મારી દુકાનમાં ઉત્તમ ચેવડો વેચાય છે પ્રવૃત્તિ નંબર છ સમાનાર્થી શબ્દ છે એ શોધવાના રહેશે તો આ શોધતા પહેલાં ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે વોટ્સએપ પર શેર કરજો કે એ પણ સરસ સોલ્યુશન કરી શકે તમારે કોઈપણ પ્રકારના સોલ્યુશનની જરૂર હોય તો અમારા સુધી પહોંચાડવા માટે તમે કમેન્ટ કરીને કહે કહી શકો છો હવે આપણે જોઈશું પ્રવૃત્તિ છ સમાનાર્થી શબ્દ શોધીએ એની અંદર તમને અહીં પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં તમારે ઘણા બધા શબ્દ છે એ શબ્દ બદલાવેલા છે બરાબર છે તો પાઠ્યપુસ્તકની અંદર જે શબ્દ વપરાયેલો છે તે તમારે આ શબ્દની સામે લખવાના રહેશે તો પહેલાં ચાલો આપણે જોઈ લઈએ કે આ પેરેગ્રાફમાં કયા કયા શબ્દ છે બદલાયેલા છે તો પહેલી લાઇનમાં નજીક સરસ બીજી લાઇનમાં ઘાટા રાત્રિ હોળી ત્રીજી લાઇનમાં વાંદરા ચોથી લાઇનમાં પહાડ ફરી બરાબર છે કપી પછી સરિતા નિહાળિયા ભડવીર અશ્વ યોગિની પર્વતી પાર્વતી મંદિર અને રેવા મૈયા પછી છે તીરે તો ચાલો આ બધા જ શબ્દ છે એ આપણે જોઈએ કે પાઠ્યપુસ્તકમાં કયો ઉપયોગ થયો છે અને તેનો સમાનાર્થી શબ્દ શું આવશે તે પહેલું છે નજીક પાસે જે ઉદાહરણ આપેલું છે બીજું સરસ સુંદર ત્રીજું ઘાટા ઘેરા ચોથું રાત્રિ રાતે પાંચમું હોળી નૌકા છઠ્ઠું વાંદરા બંદર સાતમું પહાડ પર્વત આઠમું ફરી વળી નવમું કપી એટલે વાંદરા દસ સરિતા નદી અગિયાર નિહાળિયા એટલે જોયા બાર ભડવીર એટલે સુરવીર તેર અશ્વ એટલે ઘોડો ચૌદ યોગિની એટલે જોગ અને પંદર પાર્વતી એટલે ગોરી તો આવી જ રીતે તમામ સોલ્યુશન જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરીને રાખો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને લાઇક જરૂરથી કરજો જેના લીધે અમને ખબર પડે કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્રવૃત્તિ નંબર સાત છે એક બે બૂમ ઓકે સામગ્રી તો કે તમારે સ્માર્ટફોન લેવાનો છે દોસ્ત અહીં ખાના દોરેલા છે જેમાં એકથી પચાસ અંક તમારે લખવાના છે તમારે એમાં શું ધ્યાન રાખવાનું છે તો કે ધ્યાન એટલું રાખવાનું છે કે ત્રણ વડે વિભાજિત કરી શકાય તેવો અંક આવે ત્યાં અંક નહીં લખવાનો તેના બદલે શું લખવાનું છે બૂમ લખવાનું છે બરાબર તો એક બે બૂમ ચાર પાંચ બૂમ બરાબર એવી જ રીતે તમારે આગળ લખવાનું છે તો કેવી રીતે લખશો ચાલો જોઈએ તો ચાર પાંચ બૂમ સાત આઠ પછી નવની જગ્યાએ બૂમ

તો આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવીને તો હવે જુઓ કે બોમની જગ્યા પર કયા કયા અક્ષર આવતા હતા કયા કયા અંક આવતા હતા એ અંક તમારે નીચેની લાઈનમાં લખવાના છે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્તાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ બરાબર છે તો આવી જ રીતે તમારે બધી જ પ્રવૃત્તિનું સોલ્યુશન કરવું હોય તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં પ્રવૃત્તિ આઠ ચાર ગણી રંગ ભરો બરાબર છે ચાલો તો મીણિયા રંગ લઈને બેસવાનું છે અહીં તમને પચાસ આંકડાઓ આપેલા છે તો એકથી ગણવાનું શરૂ કરો એક બે ત્રણ ચાર તો ચારના ખાનામાં પીળો કે ગુલાબી રંગ

છે એ રંગથી પુરાઈ જાય એ તમારે નીચે ઈયળ આપેલી છે તેમાં લખવાનું રહેશે જો સ્ક્રીન પર છે ઈયળ તેના પર લખવાનું છે ચાલો સોલ્યુશન કરીએ તો હવે આપણે જોઈશું કે કેવી રીતે રંગ પૂરાય તો ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ બાવન છપ્પન અને સાહીઠ આવી રીતે તમારે રંગ પૂરવાના રહેશે અને જે રંગ પૂરેલા છે તમારે લખવાના છે હવે આગળ વધીએ આપણે સામાન્ય ગુણક શોધીએ ઓકે ચાલો તો તમને અહીં ફરીથી એકથી પચાસ અંક આપેલા છે બરાબર છે જેટલા બેના ગુણક હોય તેમાં તમારે પીળો રંગ પૂરવાનો છે જેટલા પાંચના ગુણક હોય તેને વાદળી રંગ કરો હવે એવા અંક શોધવાના છે કે જેમાં પીળો અને વાદળી બંને રંગ કરેલા હોય અને તેને નીચેના ખાનામાં લખવાના રહેશે ચાલો તો આનું સોલ્યુશન કરીએ તો પહેલું આપેલું છે બે પછી ચાર છોડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ આની ઉપર આવશે પીળો રંગ હવે વાદળી રંગ ક્યાં આવશે તો કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ બરાબર છે ત્યાં આવશે વાદળી રંગ હવે વાદળી અને પીળો બંને રંગ ક્યાં આવેલા છે તો કે જ્યાં રાઉન્ડ કરેલા છે તે અને જ્યાં લીટા પાડેલા છે તે બંને એક સાથે હોવા જોઈએ તો દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ ત્યાં તમે બંને રંગ જોઈ શકો છો તો તમારે નીચેની લાઈનમાં લખી દેવાનો છે જવાબ કે જે બે અને પાંચ બંનેના ગુણક છે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ પ્રવૃત્તિ નંબર દસ ચાલો ભાગ પાડીએ બરાબર છે તો જોઈએ નંગ મોતી ચોક અને તમે વસ્તુ લઈ શકો ચાલો તો કાંકરાની સંખ્યા કેટલા વર્તુળ થયા અને કાંકરા વધ્યા કે નહીં એ તમારે જોવાનું છે ચાલો સોલ્યુશન કરીએ તો કાંકરાની સંખ્યા ત્રણ હોય તો વર્તુળ કેટલા થયા વીસ કાંકરા વધ્યા તો કે નહીં આ કાંકરાની સંખ્યા જો ચાર લઈએ તો વર્તુળ પંદર બને અને કાંકરા વધશે નહીં કાકરાની સંખ્યા પાંચ લઈએ તો વર્તુળ આપણા બાર બનશે અને કાંકરા વધ્યા તો કે ના નથી વધ્યા છ તો કે આગળ વધીએ તો કેટલા વર્તુળ થયા તો કે દસ અને કાંકરા વધ્યા ના સાત તો એમાં વર્તુળ બનશે આઠ અને કાંકરા ચાર વધશે કાંકરાની સંખ્યા આઠ હોય તો વર્તુળ સાત બનશે અને કાંકરા કેટલા વધ્યા તો કે ચાર વધ્યા તો આવી જ રીતે તમામ સોલ્યુશન જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમને જો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો હેલો સ્ટુડન્ટ્સ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ અંગ્રેજી વિષયમાં ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરીશું તો પ્રવૃત્તિ પંદર કવિતા શેરિંગ સ્વીટ્સ તો સામગ્રી આપેલી છે પેન્સિલ પાઠ્યપુસ્તક અને સ્માર્ટફોન ઓકે તો તમારા ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એટીન પર આ કવિતા આપેલી છે શેરિંગ સ્વીટ્સ એટલે કે મીઠાઈની વહેંચણી કરવી ભાગ પાડવા બરાબર છે ચાલો જોઈએ વન એન્ડ વન મેક ટુ વન ઇચ ફોર મી એન્ડ યુ આવી રીતે તમારે લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન ત્યાં સુધી રીડ કરવાનું રહેશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન આટલા વર્ડ્સ એની અંદર આપેલા છે તો કવિતામાં આવતા અંક અહીં નીચે આપેલ જગ્યામાં લખો બરાબર આમાંથી કવિતામાં કેટલા અંક આવે છે તમારે શોધી અને અહીં નીચે આપેલ જગ્યામાં લખવાના છે ચાલો કેટલા અંક આવે છે તે જોઈએ તો કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ આટલા અંક છે એ તમારી કવિતાની અંદર આપેલા છે ચાલો હવે આગળ વધીએ તો સોલ્યુશન કરીશું પ્રવૃત્તિ નંબર સિક્સટીન જોડી બનાવો બરાબર છે તો એ તમારે સવાલ જોવા હોય તો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો જોડી બનાવો બસ ફિશ કેટ સ્ક્વિરલ એન્ડ એલિફન્ટ હવે આપણે જોડકા જોડીએ ચાલો તો પહેલું બસ છે તેની સાથે આવશે બીજું ધીસ ઇઝ અ બસ ફિશ સાથે આવશે ફિશિંગ ઇઝ શાઉટિંગ ફિશ ઇઝ શાઉટિંગ કેટ કેટ ઇઝ સીટિંગ ઓન ધ ટેબલ સ્ક્વિરલ તો કે ધ સ્ક્વિરલ ઇઝ ક્લિનિંગ ધ કિચન એલિફન્ટ એલિફન્ટ ઇઝ રનિંગ હવે પ્રવૃત્તિ નંબર સત્તર સત્તરમાં શું કરવાનું છે ચાલો જોઈએ તો એમાં તમારે રમત રમવાની છે તો અહીં સાબસિડી આપેલી છે જે તમને બધાને જ રમતા આવડે છે બરાબર છે તો આ રમત રમતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘરે શીખ્યાના તમામ વિડીયો છે એ તમે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરી અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં ચાલો હવે રમત રમીએ ઓકે સાપ સીડી છે એની અંદર અંક આપેલા છે તો તમે જેટલા મિત્રો રમવાના હો તેટલા રંગની તમારે કુકરી છે એ સ્ટાર્ટ પર મૂકી રાખવાની છે પાસો ફેંકો અને જેટલા અંક આવે તેટલા અંક ગણી અને તમારે ત્યાં તમારી કુકરી મૂકવાની રહેશે ધ્યાન રહે કે ગણતરી કેમાં કરવાની છે તો કે ઇંગ્લિશ અંક બોલીને જ કરવાની છે અને જ્યારે સીડી આવે ત્યારે ચડી જવાનું અને સાપનું મોઢું આવે તો ત્યાંથી પાછું ઉતરી અને પૂંછડી સુધી જતું રહેવાનું છે તો બેસી જાઓ સાપસીડી રમવા માટે આ રમત વારંવાર રમવાથી તમને ઇંગ્લિશના અંક છે એ પાકા થઈ જશે બરાબર ચાલો આગળ વધીએ હવે તમારે સામગ્રી લેવાની છે પેન્સિલ અને વાક્ય આપેલા છે જે ખરા છે કે ખોટા એ તમારે લખવાનું છે બરાબર તો ચાલો એનું સોલ્યુશન કરીએ ખરા ખોટા પહેલું ધ મેંગો ઇઝ બ્લૂ કેરી બ્લૂ છે તો ખોટું આવશે બરાબર છે બીજું ધ સન ઇઝ સ્ક્વેર સન તો રાઉન્ડ છે તો આપણે શું કરવાનું રોંગ ત્રીજું ધ મૂન ઇઝ વ્હાઇટ તો ચાંદામામાં કેવા કલરના છે તો તમને ખબર જ છે કે ખરું આવશે કે ખોટું અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ધ ગોટ ઇઝ બ્લેક તો ખરું ધ એલિમેન્ટ ઇઝ થીન ખોટું ધ સ્કાય ઇઝ બ્લુ ખરું રિક્ષો હેઝ ફોર વ્હીલ્સ ખોટું લેમન ઇઝ નોટ સ્વીટ લીંબુ છે એ સ્વીટ નથી ગળ્યું નથી બરાબર છે એ તો ખાટું આવે તો અહીંયા આવશે ખરું કે હા એ સ્વીટ નથી કાવ હેઝ ટુ હોર્ન્સ ખરું માય ફાધર્સ નેમ ઇઝ કોકિલા બેન તો પપ્પાનું નામ તો કોકિલા બેન કેવી રીતે હોઈ શકે તો તમારે લખવાનું છે ખોટું ચાલો હવે જોઈએ પ્રવૃત્તિ નંબર ઓગણીસ ઘર બનાવતા શીખીએ અને પ્રવૃત્તિ નંબર વીસ બરાબર તો વીસ છે ધારવાની રમત બરાબર છે તો અહીં તમારે ધારવાનું છે કે કોઈ એક ખેલાડી છે એ કંઈક પોતાના મગજમાં ધારી લેશે એ વસ્તુ તમારે શું કરવાની છે તો કે સામેવાળો જે મિત્ર હશે એ તમને પ્રશ્ન પૂછીને એ પ્રયત્ન કરશે કે તમે ધારેલી વસ્તુ છે એ જાણી શકે બરાબર તો પહેલો પ્રશ્ન એ શું પૂછે છે તો કે તે જે ધાર્યું છે ફળ છે અનાજ છે શાક છે કે દાળ છે તો જવાબમાં તમારે જે સાચું હોય એ કહેવાનું છે કે હા મેં જે ધારેલી વસ્તુ છે એ દાળ છે ઓકે તો એ દાળની રોટલી બને કે પછી દાળ બનશે તો જવાબમાં તમે કહી શકો કે દાળ બને તેનો રંગ લીલો છે કે પીળો છે તો તમારે જવાબમાં કહેવાનું જે કલર હોય તે તો પીળો કલર છે તે સિંગમાં થાય કે ડોડામાં તો કે સિંગમાં થાય તેમાં એક દાણો હોય કે પછી ચાર પાંચ બરાબર તો ચાર પાંચ તો ખેલાડીઓ શું કહેશે તો કે તે અરહર ધારી છે તો જો જવાબમાં તમે જે ધારેલું હોય એ જ આવે તો તમારે કહેવાનું કે હા ભાઈ અમે અરહર ધારેલી જ હતી બરાબર તો આવી રીતે ધારવાની રમત તમે રમી શકો છો તો આવી જ રીતે ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે સ્કાયલાઈન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને હા આમાં જે મેં તમને ખરા ખોટા કીધેલા છે એમાંથી એક નથી કીધું તો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તોરણ પાંચ વિષય છે હિન્દી એની ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરીશું તો પ્રવૃત્તિ નંબર એકવીસ નામ દીજીએ તો સામગ્રી રંગ અને પેન્સિલ નીચે ફલ સબ્જી ઓર અનાજ કે કુછ ચિત્ર દીએ ગયે હૈ ઉ પહેચાન કર રિક્ત સ્થાનો મેં ઉમ લીખીએ તો અહીંયા તમને ઘણા બધા ફોટા આપેલા છે ચિત્ર આપેલા છે અને નીચે થોડાક ખાલી જગ્યાઓ આપેલી છે તો આ ખાલી જગ્યામાં તમારે નામ લખવાના છે ચાલો સોલ્યુશન કરીએ અંક ચાર વિષય હિન્દી પ્રવૃત્તિ એકવીસ તો ફલ તમારે લખવાના છે સેબ અંગૂર કેલા આમ તરબૂચ નારંગી સબ્જીમાં બેંગન ટામાટર આલુ ભીંડી બંદગોબી મૂળો અનાજમાં ચાવલ ગેહુ બાજરા એન્ડ મક્કા મક્કા એટલે મકાઈ પ્રવૃત્તિ નંબર બાવીસ ચાય બનાને કા તરીકા

अब गैस चूल्हा चालू कीजिए जब पानी उबलने लगे तब उसमें एक चम्मच चाय पत्ती डालिए अदरक का एक टुकड़ा पीस कर डालिए थोड़ा उबल जाए तो दो चम्मच चीनी डालिए अब उसमें दो कप दूध डालिए चम्मच से हिलाते रहिए ताकि चाय पतीले से बाहर ना उबल पाए चाय को अच्छे से उबलने दीजिए अब उसमें चाय मसाला डालिए पसंद हो तो इलायची भी डाल सकते हैं अब गैस पर

પરિચય તો નીચે જે ફોટા આપેલા છે એ ચિત્ર પર તમારે લખવાના છે નામ બરાબર છે તો પહેલું ચિત્ર કયું છે તમારે અહીંયા નીચે જોઈ શકો છો કે ચિત્રની નીચે ઘણા બધા વિકલ્પો તમને આપેલા છે તો એમાંથી જ તમારે તમારું નામ છે એ શોધવાનું છે ચાલો શોધીએ તો પહેલું ચિત્ર છે તવા એની બાજુનું કઢાઈ ચારણી પતીલી થાલી એની પછીનું જે ચિત્ર છે એ કયું છે એ તમે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો છન્ની અને ચાકુ બીજી લાઇનમાં જે આપેલા છે એ છે બેલન ગ્લાસ કટોરી ચમ્મચ પછી જે એની પછીનું જે ચિત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ ચિત્ર શું છે એ તમારે અમને કમેન્ટ કરીને જણાવવાનું છે અને ત્યારબાદ છે ચમચા તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમામ ઘરે શીખીએની પ્રવૃત્તિનું સોલ્યુશન કરવા માટે સ્કાયલાઇન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરો